કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસના સ્ટેટ લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્રનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હતું તેના જ અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા નિર્મિત વાહન ચોરી અને મોબાઈલ ચોરીની ઈ પ્રણાલીનું પણ ઉદઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું ઈએફઆઈઆર નોંધાના અડતાલીસ કલાકમાં પોલીસ સામેથી ફરિયાદીનો સંપર્ક કરશે અને તપાસની કામગીરીની જાણ નાગરિકોને મેસેજથી કરવામાં આવશે આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ઈ ચાલુ કરાયા બાદ ગુજરાત પોલીસની કામગીરી વધુ અદ્યતન બની છે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત પોલીસની કામગીરી વધુ પ્રશંસનીય છે ગુજરાતના જુદા જુદા બંદરો પર લાગેલા બધા જ કેમેરા ગુજરાતના દરેક યાત્રાધામમાં લાગેલા બધા જ કેમેરા એ પ્રાઇવેટ હોય તો પણ એમની સાથે સંપર્ક કરી ટેકનોલોજીના માધ્યમથી એને એકવાર આની સાથે જોડવાનો કાર્યક્રમ પરંતુ ઘટના જ્યારે ઘટે વડોદરા રેલવે સ્ટેશન પર કોઈ ઘટના ઘટે વડોદરા બસ સ્ટેશન પર કોઈ ઘટના ઘટે એ વખતે આપણે તત્કાલ આપણો કંટ્રોલ રૂમ ત્યાં પહોંચી શકે એવી સ્થિતિમાં હોવું જોઈએ કોઈ પોર્ટ ઉપર ઘટના ઘટે કોઈ એરપોર્ટ પર ઘટના ઘટે તો એ વખતે આપણો કંટ્રોલ રૂમ ત્યાં પહોંચી શકો વખતે ત્યાં હોવું જોઈએ અને ત્યારે જ થાય જ્યારે એની કનેક્ટિવિટી કનેક્ટિવિટીનો વ્યાપ અને અહીંયા એના સ્ટોરેજની ક્ષમતા ક્ષમતા વધારવાની અને કનેક્ટિવિટી કરવાની આ બંને પ્રક્રિયાઓ આપણે એક સાથે કરી હતી ગુજરાતનું કૌરવ અને દેશના યશસ્વી નેતા શ્રી અમિતભાઈ શાહ આજે ફરી એકવાર ગુજરાતની જનતા જનાર્દનની સુરક્ષા સલામતી માટે અનેક વિવિધ પ્રકરણની ભેટ લઈને આવ્યા છે આજે તેમના વરદસ્તે ગુજરાતના પોલીસ દળને ટેકનોલોજીથી વધુ સજ્જ બનાવવાની વિવિધ ભેટ મળી રહી છે ગુજરાતની બે દાયકાની ઉજળી વિકાસ યાત્રા પાછળ રાજ્યમાં પોલીસની સુસજ્જતા અને કાયદા વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ જવાબદાર રહી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે ગુજરાતને શાંત અને સલામત રાજ્ય બનાવી દેશનું ગ્રોથ એન્જિન મોડેલ સ્ટેટ બનાવ્યું છે આજે ગુજરાત પોલીસનો સિટીઝન સેન્ટ્રિક એક મહત્વનો પ્રોજેક્ટ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ઈ એફઆઈઆર આજના અત્યાધુનિક જમાનામાં જ્યારે ગુજરાતનો કોઈ બી નાગરિક એક સામાન્ય મોબાઈલ ચોરાઈ જાય તો એને નોકરી છોડીને આખો દિવસ પોલીસ સ્ટેશનોના ધક્કા ના ખાવા પડે અને એફઆઈઆર એક ક્લિક થી કઈ રીતે થાય તે માટે પોલીસ વિભાગે આજે આ નવતર પ્રયોગની શરૂઆત કરી છે